મોથાડા પ્રગતિ ગ્રુપ દ્વારા મોથાડા વિસ્તારની સમસ્યા અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભુભાઈ જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હતી. બાલાચોર ડેમ સિંચાઈની કેનાલનું રિપેરિંગ કરવું, રસ્તાના કામ જેવા પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવેલ હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ રજૂઆતને સાંભળી યોગ્ય આશ્વાસન આપેલ હતું. આ અંગે અગ્રણી શ્રી મહેન્દ્રભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. મહેન્દ્ર બાબુભાઈ વાણોશાલી, મુંબઈ, મોથાડા પ્રગતિ ગ્રુપ. રજૂઆત એક તો અમે સૌપ્રથમ પહેલા અભિનંદન પાઠવવા માટે આવ્યા હતા. પ્રભુભાઈ જોશી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અમારા એરિયાની અંદર બહુ સારામાં સારા ગામમાં કામ કરવામાં આવ્યા હતા એ માટે અમે લોકોએ અભિનંદન પાઠવવા માટે આવ્યા હતા અને નાની મોટી અમુક રજૂઆતો હતી એ સૂચવવા માટે આવ્યા હતા મુખ્ય રજૂઆતમાં એક હતી અમારી એક તો જે અમુક કેનલોને રિપેરિંગ માટેની જરૂર હતી જે બાલાચોડ ડેમની કેનલ હતી એની એક રજૂઆત હતી પછી એક અમુક બસ બસના જે રોડ્સ તાલુકા પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવ્યા મોથાળાથી ભવાની પર ચેકપોસ્ટ દ્વારા એ રોડ પર સીસી સીસી સિમેન્ટના રોડ બનાવવા માટેની માગણી કરવામાં આવી હતી અને એની ઉપર બસો બસ તંત્રને એ પર બસ ચલાવવા માટે વિનંતી કરવામાં આવી હતી અને જેથી કરીને બસ તંત્રનું બી દોઢ કિલોમીટરથી બે કિલોમીટર જેવો ડીઝલનો વપરાશ બચી શકે છે અને ગામવાળાને જેમ કોઠારાની અંદર ગામો બસમાં જઈને બી જો બસ તંત્રની બચત થતી હોય તો જે અત્યારે અમારા ગામમાં કેમ છે સી સેફથી એ જ રૂટ પરથી બસ આવે છે ને ઇન અને આઉટ એક જ ઠેકાણેથી થાય છે જેથી બસ તંત્રને નુકસાન બી જઈ રહ્યું છે તો જો રૂટ અમારું જો ડાયરેક્ટ ચાલુ થાય છે જે ભવાની પર ચેકપોસ્ટથી નીકળે છે એ રૂટ પર બસ ઇન અહીંયાથી ઇન થશે અને ચેકપોસ્ટથી આઉટ થશે જેથી કરીને સીધે સીધો દોઢથી બે કિલોમીટરનો ફાયદો થશે બસ તંત્રને તો એ રજૂઆત પર કામ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને બી સૂચવવામાં આવ્યું છે અને એમના દ્વારા બસ તંત્રને જાણ કરવામાં આવશે અમને આશ્વાસન મળ્યું છે કે અમારા તરફથી જે સક્રિય જે લેખિતમાં કેરોસ્પોન્ડન્સ બી કરવાનું હશે અમે લોકો કરીશું અને તમને જ્યાં બી સાત સહકારની જરૂર હશે ત્યાં આપીશું અને બીજું એક પાર્ટ ડેમ કરીને અમારા ત્યાં છે તો એની ઉપર બી કામ કરવા માટે સૂચવવામાં આવ્યું છે જેનું ઓગણ ઘણા ટાઈમથી તૂટેલું છે તો એની પર બી કામ કરવા માટે સૂચવવામાં આવ્યું છે અને એકસો આઠની સુવિધા જે અત્યારે મોથાડા ગામમાં નથી કાંઈ બી બનાવ બનતા અમારે ભુજ અને નલિયાથી અમારે ત્યાં એકસો આઠની એમ્બ્યુલન્સ આવે છે જેમાં હાર્ટ એટે હાર્ટ એટેકના ઘણા પેશન્ટો પોતાનો જીવ ખોયો છે તો એ ન ખોવો પડે તો દસ આઠ દસ કિલોમીટરની વચગાળાની અંદર આ કોઈ એમ્બ્યુલન્સની એકસો આઠની ફૂલ ફ્લેશ સેવી સુવિધા આપવામાં આવે એવી માંગણી રજૂ કરવામાં આવી છે અમુક સમય પહેલાં અમારા ગામમાં એક સજ્જન બાબુભાઈ મેરજ જેમણે જમીન પોતાની જ્યારે કોઈપણ ગામમાં હોસ્પિટલ માટે નહોતું આવતું અને સરકારશ્રી માટે બી જમીન નહોતી ત્યારે બાબુભાઈ મેરાજ ભાનુશાલીએ પોતાની ઈચ્છા જાહેર કરી અને જમીન સરકારને સોંપી પણ એમની એક માગણી હતી કે એમની તકતી લગાડવામાં આવે જે તકતી આજ સુધી લગાડેલ નથી પણ એ તકતી વહેલામાં વહેલી તકે લાગશે અને એની લખી લેખિત પરમિશન અમને જિલ્લા વિકાસ અધિકારી તરફથી મળશે એવી અમને બાંયધરી આપવામાં આવી છે